नमस्ते, स्वागत छे तमारू यूट्यूब चैनल टेस्टफुल रेसिपी मा। तो चालो आज आपणे बनावीशुं मीठी रेसिपी एटले के चोखानी स्वादिष्ट खीर। जो तमने अमारी आ रेसिपी पसंद आवे तो लाइक करजो, शेर करजो अने अमारी यूट्यूब चैनल टेस्टफुल रेसिपी ने सब्सक्राइब करजो। तो चालो चोखानी स्वादिष्ट खीर बनावानी तैयारी शुरू करिए। खीर बनावा माटे एक वाटकी खीचड़िया चोखा आवे छे ते लीधा छे। खीचड़िया चोखानी खीरनो स्वाद खूब सारो आवे छे। खीर बनावा माटे अहीं आपणे बीजा चोखानो पण उपयोग करी शकीए छीए, पण मैं अहीं खीचड़िया चोखानो उपयोग कर्यो छे। तो हवे चोखाने आपणे बाफी लेशुं। चोखा बाफवा माटे 3 ग्लास पाणी એડ કરીશું। હવે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ચોખાને 2-3 પાણીએથી ધોઈ લેશું। પાણી ગરમ થઈ ગયું છે અને ચોખાને પણ મેં 2-3 પાણી વડે ધોઈ લીધા છે। તો હવે આપણે ચોખાને ગરમ પાણીમાં એડ કરી દેશું। ચોખાને બફાતા થોડી વાર લાગશે, સાવ બફાઈ જાય ત્યાં સુધી આપણે તેને રેવા દેવાના છે। થોડી વાર પછી ગેસની આંચને આપણે થોડી મીડિયમ કરી દેશું। હવે ગેસની ફ્લોને આપણે થોડી મીડિયમ કરી દેશું। જોઈ લઈએ આપણે ચોખા બફાઈ ગયા છે। ચમચેથી તેને સારી રીતે હલાવી લેશું। ગેસની મીડિયમ ફ્લો ઉપર જ આપણે 5-7 મિનિટ માટે ચોખાને ઢાંકીને રાખી દેશું, એટલે જે પાણીનો ભાગ હશે થોડો ઘણો તે બળી જાય। વધારે નથી રાખવાનું, 5-7 મિનિટ માટે જ આપણે ઢાંકીને રાખી દેશું। 5-7 મિનિટ થઈ ગઈ છે, ગેસની ફ્લોને થોડી વાર માટે આપણે બંધ કરી દેશું। તો ચોખા બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેમાં 1 લિટર દૂધ એડ કરી દેશું। દૂધને આ રીતે ગાળીને એડ કરવાનું છે ગળણીએથી। હવે આપણે દૂધ ઉકળી જાય ત્યાર પછી આપણે તેમાં ખાંડ એડ કરવાની છે। દૂધ ઉકળી જાય ત્યાં સુધી આપણે થોડી વારે આ રીતે હલાવતા રહેશું ચોખાને। દૂધ ઉકળી ગયું છે, હવે આપણે તેમાં ખાંડ એડ કરી દેશું। ખીર આપણને જેટલી ગળી પસંદ હોય તેટલી આપણે ખાંડ એડ કરવાની છે। ખીર જો વધારે ગળી પસંદ હોય તો ખાંડ વધારે એડ કરવાની, અને જો ઓછી પસંદ હોય તો ઓછી એડ કરવાની। ખાંડનું માપ આપણી રીતે સેટ કરવાનું છે। હવે થોડી વાર માટે આપણે ઉકળવા દેશું એટલે ખાંડ જે એડ કરી છે તે ઓગળી જાય। આ રીતે થોડી હલાવતા રહેશું એટલે ખીર છે તે સારી રીતે પાકી જાય। દૂધ કાચું ન રહે એટલા માટે થોડી વાર વધારે ઉકાળીશું। જેટલી ખીરને ઉકાળીશું એટલી ખીર વધારે મીઠી બનશે। તો ખીર અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે। હવે ગેસની ફ્લોને આપણે બંધ કરી દેશું। બધું સરસ એવું મેશ થઈ ગયું છે। ખીરને આપણે 5-10 મિનિટ માટે ઠંડી થવા દેશું અને પછી આપણે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું। થી 10 મિનિટ થઈ ગઈ છે, ખીર થોડી એવી ઠંડી થઈ છે, વધારે નહીં। હવે આપણે તેમાં જે ડ્રાય ફ્રૂટ એડ કરવાના છે તે એડ કરી દેશું। કાજુ એડ કરી દેશું, બદામ એડ કરી દેશું, દ્રાક્ષ એડ કરી દેશું। ખીરમાં આપણે એલચીનો ઉપયોગ કરીએ છીએ, પણ મેં અહીંયા જાયફળનો ઉપયોગ કર્યો છે। એલચીનો સ્વાદ પણ સારો આવે છે ખીરમાં અને જાયફળનો સ્વાદ પણ સારો આવે છે।
तो आ खीर तैयार छे। हवे खीर ने आपणे सर्व करी लेशुं। तो आ तैयार छे ચોખાની સ્વાદિષ્ટ ખીર। જો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી YouTube ચેનલ ટેસ્ટફુલ રેસિપીને સબસ્ક્રાઇબ કરજો।